દાખલા નંબર નવ માધવ રાધા અને ગોપી એક અપોન બે એક અપોન ત્રણ અને એક અપોન છ ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ ના રોજ તેમની પેઢીનું પાકુ સરવૈયું નીચે મુજબ હતું હવે પાકુ સરવૈયું તો તમે જોઈ જ શકો છો એના પછી નીચે વધારાની માહિતી સ્વરૂપે હવાલાઓ આપેલા છે અને નીચે આપણને એક લીટે કહ્યું છે પાકા સરવૈયાની નીચે કે રાધા તારીખ એક ચાર બે થી ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે એટલે જે હવાલો આપ્યા છે હવાલાઓને આધારે હવે નક્કી કરવાનું છે એમાં છ નંબરનો પોઈન્ટમાં એક એ લોકોએ કહ્યું છે કે રાધાને રૂપિયા પાંચ હજાર રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં દસ ટકા વ્યાજ સહિત ચૂકવવા એવો ઉલ્લેખ કરેલો છે એટલે એ પ્રમાણે આપણે કરીશું એના પછી કહ્યું છે પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા

આ ધ્યાનમાં રાખજે ફરીથી કહું છું મૂડી દેવા એ બંને એક આંતરિક આંતરિક એ જવાબદારી છે અને દેવા એ બાહ્ય જવાબદારી છે એ બંને ભેગા થાય એટલે જવાબદારી જ અને અને મિલકત લેના લખતા હતા હવે ખાલી મિલકતો લખીને આપે તો પણ ચાલે એટલે ધ્યાનમાં રાખજે હવે આપણે સૌપ્રથમ જે ઉપરની નવમાં નંબરમાં પહેલું હેડિંગ આપ્યું છે એમાં તમે નફા નુકસાનનું જે પ્રમાણ આપ્યું છે એ જુઓ તમે એમાં બધાના છેદ અલગ અલગ છે એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું જ્યારે પણ આ રીતનું નફા નુકસાન પ્રમાણ આપેલું હોય ત્યારે એ નફા નુકસાન પ્રમાણ સાદું બનાવવાનું તો આપણે સૌથી પહેલા ગણતરીના પેજ ઉપર જઈએ છીએ અને એમાં તમારે નફા નુકસાનનું પ્રમાણ સાદું બનાવવાનું છે તો એના માટે આપણે અહીંયા લખીએ છીએ કે ભાગીદારના નામ માધવ રાધા ગોપી નફા નુકશાન નું જૂનું પ્રમાણ આપેલું હતું એક અપોન બે એક અપોન ત્રણ એક અપોન છ એના પછી વાક્ય લખજો કે બધાના છેદ સરખા કરતા એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં જે એ છેદ હવે સરખા કરવાના છે તો સરખા કરવા માટે હવે આપણે શું કરવાનું છે એ જ પ્રમાણે કે લસા જેને કાઢતા આવડતો હોય તો એ લસાની રીતે કરશે ને તમે ચોકડી ગુણાકારની રીતે પણ કરી શકો છો હવે ધારો કે અહીંયા બે ગુણ્યા ત્રણ એટલે છ તો છ કરીએ તો અહીંયા છ લાવવા માટે ત્રણ વડે ઉપર નીચે ગુણી લીધા એટલે ત્રણ અપોન છ ત્રણ ગુણ્યા બે કરું તો છ થઈ જાય નીચે એટલે ઉપર નીચે બે વડે ગુણ્યા એટલે બે અપોન છ અને નીચે તો અહીંયા છ છે જ એટલે અહીંયા ઉપર નીચે એક વડે જ ગુણવાની જરૂર પડી તો આમ નફા નુકશાનનું પ્રમાણ તમે જોઈ શકો છો ત્રણ અપોન છ બે અપોન છ અને એક અપોન છ હવે ત્રણેયના છેદ સરખા થઈ ગયા એટલે છેદને કાઢી નાખીએ તો એનું પ્રમાણ લખાય ત્રણ જેમ બે જેમ એક નફા નુકસાન નું જૂનું પ્રમાણ શું થયું ત્રણ જેમ બે જેમ એક આ યાદ રાખજો એટલે આ ગણતરી પેલા લખી નાખવું આટલી ચાલિટી લખાઈ ગયું ઓકે હવે સર સર બે મિનિટ હા હા લખી નાખ ભય લખી નાખ

આપણને ચાલુ ખાતે એવો કોઈ શબ્દ આપ્યો નથી ને રકમમાં નીચે ક્યાં પણ જો ચાલુ ખાતે શબ્દ આપેલો હોય તો ચાલુ ખાતું બનાવવું પડે છે એ રાખજો અત્યારે ચાલુ અહીંયા કોઈ છે નહીં તો ચાલુ ખાતું બનાવવાનું નથી તો આપણે સૌથી આપીશું મૂડી ખાતામાં જમા બાજુ મૂડી ખાતામાં જમા બાજુ યાદ રાખજો તો મૂડી ખાતામાં જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા જેમાં માધવ રાધા અને ગોપીની મૂડી

એના પછી પેટન્ટની કિંમતમાં ઘટાડો થયો પાંત્રીસ હજારની મિલકતમાં સાત હજાર રૂપિયા થઈ ગઈ જેમાં હવે બાજુ લખીશું પેટન્ટ ખાતે અને રકમ અઠ્યાવીસ હજાર રૂપિયા લખી નાખો એના પછી એ જ હવાલા કહ્યું છે જ્યારે મકાનની કિંમત નેવું ટકા સુધી ઘટાડવી ફરીથી ધ્યાનમાં રાખજો અહીંયા જ્યારે મકાનની કિંમત નેવું ટકા સુધી સુધી ઘટાડવી સુધી શબ્દ હોય એટલે તમારે એનો અર્થ કરવાનો છે રાખવી એટલે કે નેવું ટકા રાખવાની છે એટલે આપણે ઘટાડવાના કેટલા થયા દસ ટકા તો મકાન આપણા ચોપડામાં છે પંચોતેર હજાર નું પંચોતેર હજારના દસ ટકા એટલે સાત હજાર પાંચસો ઘટાડવાના છે નુકસાન તો મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મકાન ખાતે પંચોતેર હજાર માંથી સાત હજાર પાંચસો બાદ કરશો એટલે એની નવી કિંમત સડસઠ હજાર પાંચસો નવા પાકા સરવૈયામાં માં મિલકત લેના બાજુ મકાન ખાતે લખી નાખો સડસઠ હજાર પાંચસો મકાન ખાતે સડસઠ હજાર પાંચસો લખાય ગયું એના પછી બે કામદાર વળતર અનામતની જવાબદારી ત્રીસ હજાર નક્કી કરવામાં આવી કામદાર વળતર અનામત એટલે કે આપણે જે કામદારોને વળતર આપવાની જોગવાઈ કરવાની હોય તે વળતર અનામત પેટે જવાબદારી એટલે કે દેવું દેવું આપણી ઉપર નક્કી થયું ત્રીસ હજારનું

કામદાર વળતર અનામતની જવાબદારી ખાતે ત્રીસ હજાર તો પેલા આપણે પાકા સરવૈયા માં અસર આપીએ છીએ જેમાં લખો ત્રીસ હજાર રૂપિયા કઈ ત્રીસ હજાર હવે આપણે ચૂકવવા પડશે જે આપણું દેવું કહેવાશે એટલે મૂડી દેવા લખો કે જવાબદારી લખો એક જ છે અહીંયા તમે એમાં કોઈ ફેરફાર પડશે નહીં અસર અપાઈ ગઈ હા સર હા સર હા તો હવે બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કેમ કે આપણી જોડે ફંડના અંદર પૈસા ઓછા છે છ હજાર નું નુકસાન વધારે આવેલું છે તો એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કામદાર વળતરના દાવા ખાતે છ હજાર રૂપિયા જેટલા પૈસા ઓછા પડ્યા એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લઈશું એટલે કે નુકસાન આવ્યું એ નુકસાન લખ્યું આપણે

એના પાંચ ટકા એટલે ચાર હજાર એ ચાર હજાર જૂની ગાલખાત અનામતમાં ઉમેરીને વધારવાના છે શબ્દ ફરીથી સાંભળજો રિપીટ કરું છું અહીંયા પાંચ ટકા થી વધારવાનું કહ્યું છે એટલે એ દેવાદારોના પાંચ ટકા ચાર હજાર રૂપિયા એ ચાર હજાર રૂપિયાનો વધારો કરવાનો છે એટલે કે જે જૂની ગાલખાત છે એની અંદર આપણે ચાર હજાર રૂપિયા ઉમેરીને નવી ગાલખાત અનામત હવે થશે આપણે નવ હજાર રૂપિયા આ ધ્યાનમાં રાખજો એટલે નવી ગાલખાત અનામત કેટલી લખવાની નવ હજાર રૂપિયા એમાંથી જૂની આપણે વાત કરીશું પાંચ હજાર રૂપિયા તો ચાર હજારનું જે વધારાનું નુકસાન આવવાની શક્યતા ઊભી થઈ એટલે નુકસાન એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કોઠા સ્વરૂપે લખીએ છીએ ગાલખાદ અનામત હવાલા ની નવ હજાર રૂપિયા અને એમાંથી બાદ કરીએ આપણે ગાલખાદ અનામત જૂની પાંચ હજાર રૂપિયા એટલે નવ હજાર નવી હતી

રાધાને પાગડી પેટે રૂપિયા ચાલીસ હજાર ચુકવવા એવું છે રાધાને આપણે ચાલીસ હજાર આપવાના છે માધવ અને ગોપી આપશે સરડી એમની મૂડીમાં જેને લાભ થયો હશે યાદ રાખો એમ એમસીક્યુમાં સવાલ માં एमसीक्यू અથવા સવાલ પૂછે કે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થતો હોય તેને ચૂકવવાની પાગડીની રકમ કોણ આપશે એવો સવાલ ભાગીદારોમાં જે માં કહીએ તો જે ભાગીદારોને લાભ થયો હોય એ એમના લાભના પ્રમાણમાં આ પાઘડીની રકમ ચૂકવી આપશે આ ધ્યાનમાં રાખજો લાભના પ્રમાણમાં પાઘડીની રકમ ચૂકવી આપશે હવે આપણે એના માટે જરૂરી ગણતરી લખવાની છે તો જરૂરી સમજૂતીના પેજ ઉપર આવી જાઓ અને ત્યાં જરૂરી ગણતરી આપણે લખાઈ દઈએ છીએ બધી તે પ્રમાણે તમે લખી નાખો રાધાને ચૂકવવાની પાઘડીની રકમ બરાબર ચાલીસ હજાર આપણે કહી દીધું છે કે રાધાને કેટલા પૈસા ચૂકવવાના છે ચાલીસ હજાર રૂપિયા હવે અહીંયા ધ્યાન આપજો તમે આખી રકમ જોશો તો એમાં ખાલી જૂનું પ્રમાણ આપેલું છે પણ નવું પ્રમાણ આપેલું નથી કે આપણને દાખલામાં ના હોય ત્યારે તેવા સંજોગોમાં તેમનું જૂનું પ્રમાણ જ ચાલુ રહેનાર ભાગીદારોનું જૂનું પ્રમાણ જ એમનું લાભનું પ્રમાણ પણ ગણાય છે એટલે કે હવે ચાલુ રેના રાધા કેન્સલ થઈ ગઈ ધ્યાનમાં રાખજો રાધા જાય છે એટલે રાધાનું પ્રમાણ કેન્સલ તો હવે જુઓ ત્રણ અપોન છ અને એક અપોન છ માં લસા સરખો એટલે છેદ સરખા છેદ ને કાઢીએ તો પ્રમાણ કયું વધ્યું ત્રણ જેમ એક એટલે આપણે અહીંયા લખ્યું છે માધવ અને ગોપી તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે ત્રણ જેમ એક ના પ્રમાણમાં રાધાને પાગડીની રકમ ચૂકવશે વાક્ય રચના લખી નાખો બંને

રાધાને ચાલીસ હજાર મળવા જોઈએ ગોપી તેમના મૂડી ખાતામાં ઉધાર બાજુથી લઈને રાધાને આપશે રાધામાં અહીંયા આપણે લખવાનું છે માધવ ના મૂડી ખાતે અને પછી બીજું નામ લખવાનું ગોપીના ના મૂડી ખાતે હવે એને આપણે આપવાના છે ચાલીસ હજાર ચાલીસ હજાર ત્રણ જેમ એક માધવ અને ગોપી ના મૂડી ખાતામાં ઉધાર બાજુ આપે ત્યાં લખવાનું રાધાના મૂડી ખાતે કેમ કે માધવ માંથી કોને પૈસા લીધા રાધાઈ ગોપીના ના મૂડીમાંથી કોને પૈસા લીધા તો કે રાધાઈ એટલે અહીંયા નામ લખવાનું રાધાના મૂડી ખાતે માધવ માંથી લીધા ત્રીસ હજાર ઉધાર મૂડી ખાતે ઉધાર તે રાધાના મૂડી ખાતે જવામાં લખાઈ ગયું હવે એના પછી આગળ પ્રશ્ન ઉપર જઈએ છીએ આપણે તેમાં હવે જુઓ છ નંબરનો પોઈન્ટ અગાઉના વર્ષે ગાલખાદના રૂપિયા ત્રણ હજાર માંથી પાંચસો મળ્યા એટલે કે અગાઉના વર્ષે જે વર્ષ પૂરું થઈ ગયું છે તે વર્ષની વાત છે અગાઉના વર્ષે માંડી વાળેલ એટલે કે જે આપણે પૈસા ગાલખાદ સ્વરૂપે ડૂબી ગયા હતા એ આપણે

તો એ નફા સ્વરૂપે એની પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપો અને ત્યાં લખજો પરત ખાતે પાંચસો પાંચસો રાખજો હવે અહિયાં સવાલ ની અંદર એવું આપેલું હતું કે પાંચસો રૂપિયા મળ્યા તો મળ્યા એટલે રોકડ સ્વરૂપમાં મળ્યા છે તો એની બીજી અસર રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ આપી દો બેંક ખાતામાં ઉધાર બાજુ ત્યાં લખો ગાલખાત પરત ખાતે પાંચસો રૂપિયા બંને અસર અપાઈ ગઈ હવે પ્રશ્ન ઉપર જઈએ છે હવે છ નંબર હા બોલો અને બીજા પચીસો કરવાનું પચીસો રૂપિયા નું આપણે કઈ નથી કરવાનું આપણે એક વસ્તુ સમજ કે ધારો કે તે મારી જોડે અગિયાર માં ટ્યુશન રખાયું હતું વાત સાંભળજી ની ફી હતી દસ હજાર રૂપિયા પણ એમાં ભૂલી ગયો કે હવે છોડી દેવાના પૈસા એમ મારા પૈસા ડૂબી ગયા એટલે એ વખતે નુકસાન માં લખાઈ ગયા હવે ત્રણ હજાર રૂપિયા હવે ચાલુ વર્ષે પાછો તું આવે એટલે એ વખતે એવું કહ્યું કે સાહેબ ગઈ સાલના જે ત્રણ હજાર ની ટોપી આપી એમાંથી હું તમને પાંચસો આપું છું પાછા

લોન ખાતા વગરનો જે રીતે આપણે દાખલો કરીએ છીએ એ રીતનો આખો દાખલો પૂરો કરી દેવાનો છે બધાય પછી લોન ખાતાની અસર રહેવાનું છે એ પણ રાખજો તો અત્યારે ફક્ત આપણે આગળનો જ લઈશું કે રાધાને રોકડા ચૂકવવા તો રાધાને પૈસા ચૂકવીએ તેની મૂડી ઘટે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે અને ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ બેંક ખાતામાં જમા બાજુ રાધાના મૂડી ખાતે તો આપણે અસર આપી દઈએ બંનેમાં મૂડી ખાતામાં અને રોકડ ખાતામાં તો અહીંયા લખીએ આપણે ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે અને રાધા લખીએ પાંચ બોલો રાધાને ધંધામાંથી પાંચ હજાર ચુકવવાના છે આપણે તો ધંધામાંથી પાંચ હજાર જાય તો આપડા રોકડમાંથી તો જાવક થઈ અને બીજું રાધાની જે મૂડી હોય એ પણ ઓછી થાય ને એ પૈસા લઈ જાય તો એની મૂડી શું થાય ઘટે એક પ્રકાર નો ઉપાડ થયો ને એનો

એટલે ધંધામાંથી પૂરી ના પૈસા માગે તમારી જોડે પાગડીના પૈસા નથી માંગતો એવું હોય પણ માગતો પૈસા ધંધા ને આપેલા પૈસા પોતાના પૈસા લઈ જાય છે આપણી જોડે એક્સ્ટ્રા પૈસા માગતો નથી કે હું આપું કે એ આપે એવું નથી હોતું આમાં બરોબર હવે તો અહિયાં રોકડ ખાતે રાધામાં લખો ઉધાર બાજુ પાંચ હજાર અને રોકડ બેંક ખાતામાં જમા બાજુ લખો રાધાના મૂડી ખાતે પાંચ હજાર રૂપિયા

આ રીતના છુપા હવાલા પણ આપેલા હોય શકે રોકાણો કરીને જેવો લખ્યું છે રોકાણો પછી બ્રેકેટમાં શું લખ્યું છે બજાર કિંમત રૂપિયા દેખાય છે ને બધાને રોકાણો જેની અંદર બજાર કિંમત રૂપિયા ચોસઠ હજાર બજારમાં અત્યારે એની કિંમત કેટલી છે ચોસઠ હજાર અને આપણા ચોપડામાં કેટલી છે અઠાવન હજાર તો એ હવાલાને પણ આપણે ધ્યાનમાં રાખવું પડે આ રીતે આને કહેવાય છુપો હવાલો આની અસર હવે આપણે આપીએ તો અઠાવન હજારની કિંમત ચોસઠ હજાર થઈ એટલે આપણને છ હજાર નો ફાયદો થયો એટલે અસર મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અને બીજી અસર નવા આવે નવી કિંમત લખવાની ચોસઠ હજાર પેલા અસર આપી દઈએ છીએ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ રોકાણો ખાતે છ હજાર રૂપિયા રોકાણો ખાતે છ હજાર રૂપિયા અને નવા પાકા સર્વેયામાં રોકાણોની નવી કિંમત લખી નાખો સોરી સ્ટોક ની નીચે છે રોકાણો લગભગ રોકાણો ખાતે ચોસઠ હજાર રૂપિયા સ્ટોક પછી લખજો તમે રોકાણો લખજો પેલા રોકાણો ખાતે ચોસઠ હજાર રૂપિયા લખાઈ ગઈ અસર હવે આપણે એકત્રિત નુકસાનની વાત કરતા હતા એમાં તમે જોઈ શકો છો પ્રશ્નની અંદર ખર્ચ આપ્યો છે જૂની આપી નથી તો ખર્ચને આપણે જૂના નફા નુકસાના પ્રમાણમાં વેચી દેવાનું છે ચોવીસ હજાર ને એટલે કે ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં મૂડી ખાતામાં ઉધાર બાજુ લખો જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે બાર હજાર આઠ હજાર ચાર હજાર

એના પછી હવે તમારે શું કરવાનું છે મિલકતોમાં જે મિલકતોનો કોઈ હવાલો આવેલો ના હોય એવી મિલકતો અને એ જ પ્રમાણે જે દેવાઓનો કોઈ અસર આવી ના હોય એવા દેવાઓ એની એ જ કિંમતે નવા પાકા સર્વેમાં પેલા લખી દેવાના છે તો દેવા બાજુ આપણે બાકી છે એ લખી નાખીએ છીએ આપણે લેણદારો અને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને એની રકમ લખી દઈએ છીએ આપણે પચાસ હજાર અને પંદર હજાર રૂપિયા મિલકતોમાં બધી મિલકતો લખાઈ ગઈ છે રૂપિયા મિલકત લેના બાજુ સ્ટોક કરીને બાકી છે ઓકે અને મોડી દેવા બાજુ લેનદારો અને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ એ બંને લખી નાખો એટલે તમારે મોસ્ટલી હવે પાકા સરવૈયા બધી અસરો પૂરી થઈ ગઈ છે હવે સૌથી પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતા ઉપર જઈએ અને ત્યાં જઈને નફો કે સરવાળો આપણે જમા બાજુ લખી નાખો એમાંથી છ હજાર પાંચસો બાદ કરો એટલે તફાવતની રકમ આવી અઢાર હજાર એનાથી ઉપર ત્રણ લીટી છોડીને લખો ત્યાં ખોટ મૂડી ખાતે લઈ જઈએ

હવે આ જે ખોટ આવી છે એ ખોટ બરોબર હવે આ જે

અત્યારે કોઈ હવે એન્ટ્રી બાકી નથી ધ્યાનમાં રાખજો એટલે પચાસ ને ત્રીસ એસી એસી ને દસ નેવું ને ચાર ચોરાણું હજાર થયું રાધાનો જમા બાજુનો સરવાળો ચોરાણું હજાર એ ચોરાણું હજાર સરવાળો રાધાની ઉધાર બાજુ લખી નાખો અને એમાંથી ઉપરની રકમ બાદ કરીએ તો આઠ ને છ ચૌદ ને પાંચ ઓગણીસ હજાર બાદ કરશો એટલે તફાવતની રકમ આવી પંચોતેર હજાર રૂપિયા જે એના લોન ખાતે લઈ જવાની છે એટલે અહીંયા લખ્યું રાધાની લોન ખાતે રાધાની લોન પંચોતેર 75000 રૂપિયા હવેના મુડીના પૈસા જેમાં ગયા છે રાધાની લોન માં જતા રહ્યા તો રાધાની લોન ખાતું હવે તમે બનાયેલું છે ધ્યાનથી જુઓ રાધાની લોન નું ખાતું તમારા ચોપડામાં તમે ક્યાં બનાવેલું છે જુઓ એન્ટ્રી લખાઈ ગઈ છે આ હા સર હવે રાધાની લોન ના ખાતામાં હવે અહિયાં જમા બાજુ આપણે જે તારીખે એનું નિવૃત્તિ કરી છે એ તારીખ લખવાની છે જે તારીખે નિવૃત્તિ થઈ એક ચાર બે હજાર સોળ હવે મૂડીના પૈસા લોનમાં આવ્યા છે ધ્યાનમાં રાખજો એટલે અહીંયા લખવાનું રાધાના મૂડીમાંથી લોનમાં પૈસા ટ્રાન્સફર થયા એટલે હવે અહિયાં કેટલા પૈસા ટ્રાન્સફર થયા પંચોતેર હજાર રૂપિયા પંચોતેર હજાર રૂપિયા જમા બાજુ લખી નાખો બધું આપણે બંધ કરવાનું છે એ કરી દઈએ પેલા તો મૂડી ખાતામાં માધવ અને ગોપીનો સરવાળો કરશો તમે જમા બાજુનો તો જમા બાજુનો સરવાળો એનો થયો એક લાખ બેતાલીસ હજાર અને છપ્પન હજાર રૂપિયા અને એ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ પેલા એક લાખ બેતાલીસ હજાર રૂપિયા અને એમાંથી ઉપરની રકમ રકમ બાદ કરશો એટલે છે એકાણું હજાર અને ઓગણચાલીસ હજાર જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા હવે એ બાકી અને એના પછી રોકડ બેંક ખાતું આપણે બંધ કરીએ તો રોકડ બેંકનો ઉધાર બાજુનો સરવાળો બાર હજાર પાંચસો હવે અહિયાં ધ્યાન આપજો ખાતું બંધ કર્યું એમાં બાકી ખાતું બંધ કરવાનું છે તો એમાં બાર હજાર પાંચસો ઉધાર બાજુ નો સરવાળો થયો એ સરવાળો આપણે જમા બાજુ લખો બાર હજાર પાંચસો એમાંથી ઉપર રકમ બાદ કરશો એટલે તફાવત રકમ આવી આપણી જોડે સાત હજાર પાંચસો

જેની અંદર રકમ લખવાની છે સાત હજાર પાંચસો આ બધી હવે જેને લખવાનું બાકી હોય એ જોઈ લો ફરીથી બધું તમને એક વન બાય વન બધા ખાતા અને પાકું સરવૈયુ ફરીથી શો કરી દઉં છું જેને લખવાનું બાકી હોય એ કેજો બાકી હોય ત્યાં કેજો હું ફરીથી હવે બધું સ્ટાર્ટિંગ થી તમને સ્ક્રીન બતાવી દઉં છું પુનઃ મૂલ્યાંકન ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું કોઈને બાકી હોય તો બોલજો ભાઈ માઇક બંધ રાખજો કોઈને બાકી હોય એ જ ખાલી બાકી છે એવું શબ્દ બોલશે તો હું ઉભી રાખી સ્ક્રીન ઉપર પછી જવા દઈશ મોડી ખાતું અને રોકડ બેંક ખાતામાં કોઈને અસર બાકી છે

જવાબો સરોવા હા હવે એક વસ્તુ કઉ છું એ ધ્યાનથી સાંભળજો મેં અત્યાર સુધી પાંચ છ દાખલા તમને કરાયા પણ એમાં ઉપર બધામાં મારાથી અહીંયા એક જ કોપી પેસ્ટ અમુક વસ્તુ કરવું એટલે એમાં ઉપર બધામાં પ્રવેશ બાદ નું એવો શબ્દ લખાયેલો છે તમે ત્યાં નિવૃત્તિ બાદ નું પાકું સર્વે ક નામ છો પાકા સર્વેયામાં નિવૃત્તિ બાદ નું ઉપર લખેલું હોય તો તમે અને જો તમે નવી પેઢીનું જ પાકું સર્વે એવો શબ્દ લખેલો હોય તો વાંધો નથી પણ પ્રવેશ ની જગ્યાએ શબ્દ હવે અત્યારે નિવૃત્તિના દાખલા ચાલે છે આપણા એટલે અહીંયા તમે નિવૃત્તિ શબ્દ કરી દેજો મારાથી એનું એ જ લખાઈ ગયેલું છે એટલે ધ્યાનમાં રાખજો હવે કોઈને ગણતરી લખવાની બાકી હોય તો ગણતરી બાકી છે કોઈને લખવાની ઓકે ગણતરી બાકી છે ભાઈ માઇક ખોલ્યું તું કોને ખોલ્યું મિનિટ હા લખી નાખો ના સર એક મિનિટ કહ્યું ને ના માટે તો કોઈ બોલવાનું જ નથી બાકી ના હોય તો બોલવાનું જ નહીં પણ બાકી હોય તો બોલો એમના માટે જ છે અત્યારે જેના બાકી છે એના માટેની જ વાત છે ભાઈ બોલ

દસ ટકા વ્યાજ સહિત ચૂકવવા એવું કહ્યું છે હવે આની અંદર પેલા ધ્યાનથી થી સમજી લેજો તમે બે સરખા વાર્ષિક હપ્તા હંમેશા હપ્તો મુદ્દલ જે રકમ હોય મૂળ કિંમત જે હોય તો મૂળ કિંમત આપણે એની લોન કેટલાની છે પંચોતેર ની તે પંચોતેર ના બે હપ્તા બનાવવાના છે એટલે કે એને બે વર્ષમાં આપણે પૂરા કરવાના એટલે પહેલા એ વર્ષે એક અડધો હપ્તો બાકીનો બીજો અડધો બીજા વર્ષે તો પંચોતેર ના બે ભાગ પાડીએ તો એની રકમ થાય સાડાત્રીસ હજાર પાંચસો હવે પહેલા વર્ષે જ્યારે હપ્તો ચૂકવીએ છીએ એટલે સાડત્રીસ હજાર પાંચસો મુદ્દલ વધતા એનું જે પણ વ્યાજ થયું આખા વર્ષનું તો એ વ્યાજ એની અંદર ઉમેરીને આપણે પૈસા ચૂકવવાના છે આ વસ્તુ સમજી લેજો ફરીથી કે જ્યારે પણ તમને લોન ખાતું બનાવવાનું કહેલું હોય તેમાં જે પ્રમાણે તમને હપ્તા ચૂકવવાનું કહ્યું હોય તેમાં તમારે હપ્તા મુદ્દલના પહેલાં ભાગ પાડવાના મુદ્દલ રકમ એટલે જે લોન માં જે રકમ આયેલી હોય એના ધારો કે તમને અહીંયા બે કહ્યું છે તો બે ભાગ પાડ્યા તમને ચાર કહ્યું હોય તો ચાર ભાગ પાડવાના ત્રણ કહ્યું હોય તો ત્રણ ભાગ પાડવાના અને એમાં દર વર્ષે હવે આપણે પહેલો હપ્તો ચૂકવીએ તો પહેલા હપ્તાની અંદર પ્લસ વ્યાજ ઉમેરવાનું અને પછી એની કુલ રકમ ચૂકવવાની છે પણ મુદ્દલ રકમનો જે હપ્તો બન્યો છે એ હપ્તો બદલાવો જોઈએ નહીં આ ધ્યાનમાં રાખજો વ્યાજ ઉપર નીચે થશે તમારું વ્યાજ પહેલાં વર્ષે વધારે હોય બીજા વર્ષે ઓછું હોય ત્રીજા વર્ષે એનાથી ઓછું થશે કેમ કે જેમ જેમ પૈસા ચૂકવાતા જશે એમ એમ શું થાય મુદ્દલ કિંમત ઘટતી જાય એટલે એનું વ્યાજ પણ ઘટતું જશે એટલે તમે ધ્યાન રાખજો હવે એના પછી બીજા નંબરની લીધેમાં લખો એટલે કે લોનની મુદ્દલ રકમ પંચોતેર હજાર અત્યારે આવી છે એના પછી ત્રીજા નંબરમાં લખો બે સરખા હપ્તા કહ્યું છે એટલે બે સરખા હપ્તા એટલે કે પંચોતેર હપ્તામાં વ્યાજ ઉમેરીને કુલ રકમ ચૂકવાશે મેં જે તમને સમજૂતી હું બોલી ગયો છું એ જ તમને વાક્ય સ્વરૂપે લખવાનું કહું છું કેમ કે તમને યાદ રહે ગણતરીમાં ક્યાં પણ આ વસ્તુ આવે તો તમે વાંચો તો પણ તમને ધ્યાનમાં રહેશે લખી નાખો લખાઈ જાય એટલે કેજો ભાઈ લખાઈ ગયું સર ઓકે ના સર હા લખી નાખો જેને બાકી છે લખી નાખો લખાઈ ગયું હા ભાઈ અવાજ આવે છે હવે રાધાની લોન નું ખાતું હવે એમાં ધ્યાનથી સાંભળજો લોન એ આપણા માટે દેવું છે નિયમ કોઈપણ પ્રકારની લોન આપડે જોડે હોય તે આપણા માટે દેવું કહેવાય અને દેવાની જમા બાકી હોય એટલે અહીંયા આપણે પેલા લખ્યું છે એક ચાર બે હજાર સોળ રાધા ના મૂડી ખાતે પંચોતેર હજાર રૂપિયા એ કઈ રીતે અસર આપી એ તમને ખ્યાલ છે એટલે જમા બાકી હોય એ ધ્યાન માં રાખજો હવે આપણે એક ચાર સોળે આ પૈસા લોન સ્વરૂપે રાખ્યા છે હવે બે સરખા વાર્ષિક હપ્તા એટલે પહેલું વર્ષ પૂરું થાય એનું લોન નું પહેલું વર્ષ કહું છું તો લોન નું પહેલું વર્ષ ક્યારે પૂરું થશે

તેના લોનમાં રાધાની લોન ની અંદર એ વ્યાજ પ્લસ થશે તો પંચોતેર હજારનું આખા વર્ષનું દસ ટકા લેખે વ્યાજ ગણશો તો સાત હજાર પાંચસો વ્યાજ થયું કેટલું વ્યાજ થયું સાત હવે આપણે એમાંથી પહેલો હપ્તો ચૂકવવાનો છે મુદ્દલના અડધા પૈસા એટલે એટલે વ્યાજ સહિત કે કેટલા થશે પિસ્તાલીસ હજાર રૂપિયા તો હવે પિસ્તાલીસ હજાર રૂપિયા આપણે ચૂકવીએ તેની આમનો થાય રાધાની લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા આપણે પૈસા ચૂકવીએ તો લોન ઘટે ઘટે એટલે ઉધાર બાજુ અસર તો ઉધાર બાજુ અસર આપો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ત્યાં લખો રોકડ બેંક ખાતે અને રકમમાં લખો પિસ્તાલીસ હજાર રૂપિયા હવે બંને બાજુનો નો સરવાળો કરશો એટલે આ પહેલું વર્ષ લોનનું નું પૂરું થયું એક ચાર થી એકત્રીસ ત્રણ સત્તર સુધીનું પહેલું વર્ષ પૂરું થયું તો હવે આપણે ત્યાં નીચે જ સૌથી નીચે ને યાદ વચ્ચે આ બે લીટી તમારી લખાઈ જાય એના પછી તમે ત્યાં નંબરની લીટીમાં સરવારો કરો અને ત્યાં લીટી આપજો સરવાળા માટેની બે આપી દેજો ઉપર નીચે એટલે એટલે એ પાંચસો હવે આપણે ઉધાર બાજુ રકમના ખાનામાં એ જ લાઇનમાં લખવાનું એમાંથી ઉપરના પિસ્તાલીસ હજાર બાદ કરશો એટલે તફાવત આવ્યો સાડત્રીસ પાંચસો જે એ જ તારીખે આપણે બાકી આગળ લઈ ગયા

અહીંયા ધ્યાન આપજો આ રાધાની લોન નું ખાતું આપણે કન્ટિન્યુ રાખવાનું છે એમાં આ જે બાકી આગળ લઈ ગયા કઈ બાજુ લખ્યું છે અત્યારે ઉધાર બાજુ હવે બીજા વર્ષની શરૂઆતમાં એ ક્યાં જશે જમા બાજુ તો બીજા વર્ષની શરૂઆત કરીએ તો હવે એકત્રીસ ત્રણ બે હજાર સત્તર પછી હવે તારીખ કઈ આવશે એક ચાર બે હજાર સત્તર તો હવે જમા બાજુ લખો એક ચાર બે હજાર સત્તર અને ત્યાં લખજો બાકી આગળ લાવ્યા રકમની અંદર સાડત્રીસ હજાર પાંચસો રકમ બે હજાર અઢાર એક ચાર સત્તર થી હવે આપણું વર્ષ બીજું ક્યારે પૂરું થશે એકત્રીસ ત્રણ બે હજાર અઢાર અને એ જ તારીખે પહેલા આપણે વ્યાજ ગણવું પડશે તો હવે આપણી જોડે શરૂઆતમાં મુદ્દલ કેટલી હતી એ વર્ષની શરૂઆતમાં સાડત્રીસ હજાર પાંચસો સાડત્રીસ હજાર પાંચસો સાતસો પચાસ હવે એ મુદ્દલ નો હપ્તો અને સાડત્રીસો પચાસ એ બંનેની રકમનો સરવાળો હવે આપણે રોકડ ચૂકવી દઈશું હવે ચૂકવીશું તારીખ પંકઈ છે એકત્રીસ ત્રણ બે હજાર અઢાર ઉપર જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ આપણે કયો અભ્યાસ આધાર લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા તો એ રીતે અહીંયા લખીશું હવે આપણે રકમ માં લખજો એકતાલીસ હાજર બસો પચાસ અને હવે બંને બાજુનો સરવાળો કરશો તો બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે એટલે લોન નું ખાતું બે વર્ષમાં પૂરું થઈ ગયું આપણું એના વ્યાજ સહિત આપણે પૈસા એને ચૂકવી દીધા આની આ એક જ અસર બધી જગ્યાએ આપવાની છે એવું સમજી લો આનો આપણે રોકડ બેંક ખાતામાં કોઈ અસર આપવાની નથી અત્યારે કઈ આપણે એક ચાર સોલ થી એકત્રીસ ત્રણ અઢાર ના કોઈ હિસાબો લખ્યા નથી આ ધ્યાન માં રાખજો એટલે રોકડ બેંક ખાતામાં આની કોઈ અસર આપતા નહીં લોન વ્યાજ કોઈ અસર બીજી જગ્યાએ આપતા નહીં ફક્ત અહીંયા જ અસર આપીને એને પૂરું કરવાનું છે આપણે લખાઈ ગયું છે હવે અહીંયા દાખલા નંબર 9 પૂર્ણ થાય છે હવે આપણે દાખલા નંબર દસ શરૂ કરીએ તમને બધાને મિનિટ આપું છું આઠ ને દસ થઈ જાય આઠ ને બારે આપણે શરૂ કરીએ છીએ એટલે અહીંયા ઝૂમ મિટિંગ ચાલુ જ છે પણ આઠ ને બારે હું દાખલાની શરૂઆત કરીશ જેને ખાના પાડવાના બાકી હોય તે લોકો ખાના પાડીને તૈયાર થઈ જાવ 嗯。<laughs> ચાલુ ખાતા બનાવવાના છે ધ્યાનમાં રાખજો દસ નંબરના દાખલામાં હવે દાખલાની શરૂઆત કરું છું ખાના બે મિનિટ ખાલી ભાઈ ત્રણ મિનિટ આપી મેં આ તો સર પેલા દોરી રહ્યો હતો હમ મેં બે ને નવ આઠ ને નવ મિનિટે તમને એવું કહ્યું કે આઠ ને દસ મેં ચાલો આ બે મિનિટ આપું છું પણ મેં તો ત્રણ મિનિટ આપી હવે ચાલુ જ કરું છું ભાઈ હવે અહિયાં ધ્યાન આપજો દાખલા નંબર દસ કાંઈ આપણે રકમ વાંચીશું ત્યાં સુધી તું સાંભળ અને જા જેને બાકી હોય એને હવે દાખલા નંબર દસ ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ બે હાજર સત્તર ના રોજ તેમની પેઢીનું પાકું સર્વૈયું નીચે મુજબ હતું હવે પહેલા નંબરની લીટી જે આપણે કહ્યું છે એમાં ખાસ ધ્યાન આપજો દીપ જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે એટલે મૂડી ઉપરથી આપણે એમનું નફા નુકસાનનું પ્રમાણ કાઢવાનું છે જે અગાઉ પ્રવેશના દાખલામાં તમને સમજાવેલું છે ફરીથી અત્યારે સમજી લેજો જેને ખબર ના પડી હોય અથવા રિવિઝન થઈ જશે એના પછી ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે પાકા નીચે ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે ભાગીદારોએ એવું નક્કી કર્યું એટલે કે જે નીચે હવાલા આપ્યા છે હવાલા પ્રમાણે અસર આપીશું હવે નીચે સૌથી નીચે કહ્યું છે કે જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયુ તૈયાર કરો હવે આપણે સૌથી પહેલા તમારે જે મૂડીનું પ્રમાણ કહ્યું છે એના ઉપર પેલા આપણે લખી નાખીએ છીએ નાખીએ પ્રમાણ ખ્યાલ આવી જાય મૂડીના પ્રમાણમાં નફા નુકસાનનું પ્રમાણ કહ્યું છે તો દીપ એક લાખ રૂપિયા મૂડી જ્યોતિ એક લાખ પચાસ હજાર ગીતા એક લાખ હવે બધામાં સરખા જીરો જે હોય પેલા કાઢી નાખવાના એટલે બધામાંથી ચાર ચાર જીરો નીકળી ગયા એટલે વધ્યા દસ પંદર અને દસ હવે એને આપણે પાંચ વડે ભાગી નાખ્યા તો પાંચ દુ દસ એટલે બે વધ્યા પાંચ તરી પંદર એટલે ત્રણ વધ્યા પાંચ દુ દસ એટલે બે વધ્યા તેનું પ્રમાણ થઈ ગયું બે જ ત્રણ જેમ બે દીપ જ્યોતિ અને ગીતાનું પ્રમાણ આવ્યું બે જે ત્રણ જેમ બે એટલે તમને નફા નુકસાનનું પ્રમાણ લખી નાખવા બે જે ત્રણ જેમ બે લખાઈ ગયું હશે આ જૂનું પ્રમાણ છે હા નફા નુકસાન નું જૂનું પ્રમાણ છે ભાઈ દીપ જ્યોતિ અને ગીતા બે જેમ ત્રણ જેમ બે લખાઈ ગયું હા સર હા હવે એના પછી પ્રશ્ન ઉપર જઈએ છીએ હવે આમાં સૌથી પહેલી અસર આપણે મૂડી ખાતામાં અને રોકડ બેંક ખાતામાં આપવાની છે એટલે આપણે મૂડી ખાતામાં અને રોકડ બેંક ખાતામાં અસર આપી તો પહેલા મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા એમાં દીપ જ્યોતિ અને ગીતાની મૂડી લખી નાખો અને એ લખ્યા પછી રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રકમ બાવીસ હજાર રૂપિયા ભાઈ દેખાય છે એમાં હવાલા નંબર એક દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ એક જેમ એક રાખવું અને પાઘડીનું મૂલ્ય સિત્તેર હજાર રાખવામાં આવ્યું છે એવું કહી દીધું છે આપણને તો નવું પ્રમાણ આપણે લાભની ગણતરી કરવા માટે ધ્યાનમાં રાખવાનું છે અને પાઘડીનું મૂલ્ય જેના ઉપરથી આપણે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને મળતી રકમ શોધવાની પણ છે અને જેને લાભ થયો હશે લાભના પ્રમાણમાં ચૂકવશે એ બધી ગણતરી આપણે લખવાની છે હવે તો હવે ગણતરીના પેજ ઉપર આવી જાઓ જ્યાં આપણે લખીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલા લાભ માટેની ગણતરી કરવાની છે તો લાભ માટેની ગણતરી કરીએ છીએ ભાગીદારના નામ દીપ દીપ ગીતા નફા જૂનું પ્રમાણ અને ગીતાનું લેવાનું છે જ્યોતિ નિવૃત્ત થાય છે ધ્યાનમાં રાખજો એટલે બે અપોન સાત બે અપોન સાત નફા નુકસાન નું નવું પ્રમાણ એક અપોન બે એક અપોન બે એના પછી તમારે લખવાનું છે વાક્ય નફા જૂનું પ્રમાણ પ્રમાણ અને નવું સરખું હોય ત્યારે લાભનું પ્રમાણ સરખું થાય લખી નાખો નફા નુકસાન નું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ સરખું હોય ત્યારે લાભનું પ્રમાણ સરખું થાય જેને આ વાક્ય ખબર ના પડે એ સવાલ પૂછી શકે છે કોઈ પણ વાક્ય લખાઈ લખાઈ જાય જાય ગણતરી એટલે ભાઈ થઈ ઓકે હવે હવે મારો સવાલ છે મને જવાબ નથી મળ્યો તો હું સવાલ પૂછું તું તો એમાં મને જવાબ આપજો આમાં સરખું કઈ રીતે મને ખ્યાલ નથી આવ્યો એટલે મેં લખ્યું છે પણ મને ખ્યાલ નથી આવ્યો હવે કોઈ કહેશે એક જન બોલો બોલો કોઈ બી એક જન નું માઇક ખુલ્લું રાખો એક જન બોલો ખબર ના પડી સરખું કેવી રીતે

એને એક થઈ ગયું એટલે સરખું તો થઈ ગયું વાત સાચી છે હવે અહીંયા ધ્યાનથી સાંભળજો નફા નુકસાનનું જૂનું પ્રમાણ જુઓ બંનેમાં દીપ અને ગીતામાં 2/7 2/7 એટલે બંને પ્રમાણ કેવું છે બંનેનું સરખું સરખું હોય એટલે એક જેમ એક જ કહેવાય ને આને 1 રૂપિયો અને આને 1 એટલે બંનેનું પ્રમાણ શું થયું એક જેમ એક જ થયું આ એક પ્રકારનું અને નફા નુકસાન નું નવું પ્રમાણ પણ એક જેમ એક જ આપેલું છે એટલે બંને નવું અને જૂનું કેવું કહેવાય સરખું કહેવાય કે આ બંનેના પ્રમાણ જૂનામાં સરખા હતા અને નવા માય સરખા છે એટલે અહિયાં કહ્યું છે કે નફા નુકસાન નું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ સરખું હોય તો પ્રમાણ પણ કેવું થાય થાય સરખું જ હવે આપણે લાભ શોધવાની ગણતરી કરવાની હા બોલો નફા નુકસાન નું જૂનું પ્રમાણ બે અપોન સાત બે અપોન સાત તો દીપ અને ગીતા બંનેના પ્રમાણ કેવા છે સરખા સરખા હોય તો બંને ને એક જેમ એક પણ લખી શકાય ને આપણે એ રીતે નવું પ્રમાણ પણ આપણને અંદર કહી દીધું છે એક જેમ એક તો નવું અને જૂનું પ્રમાણ સરખું થાય તો લાભનું પ્રમાણ પણ કેવું થાય આ નિયમ છે કે જ્યારે નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ સરખું હોય તો લાભનું પ્રમાણ પણ સરખું જ થાય છે બંનેના એટલે તમારે આ વાક્ય લખવાનું ખાસ યાદ રાખજો પરીક્ષામાં લાભ શોધવા નથી બેસવાનો બંનેનો લાભની ગણતરી કરશો તો જવાબ એવો આવશે બંનેનો સરખો જ આવશે પણ આ નિયમ છે યાદ રાખજો કે જ્યારે પણ નફા નુકસાન નું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ સરખા હોય બે ભાગીદારોના પ્રમાણ સરખા જ જ હોય તો પ્રમાણ પણ કેવું આવે આવે જવાબ સરખો હવે હવે એના પછી લખો તમે પ્રીમિયમ માટેની ગણતરી તેમાં પેઢીની પાઘડીનું મૂલ્યાંકન સિત્તેર હજાર આપેલું છે એમાં જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને મળતી જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને મળતી પાઘડીની રકમ શોધવાની છે એના માટેનું સૂત્ર લખો જ્યોતિને મળવાની પાઘડીની રકમ બરાબર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ અથવા તેનો ત્યાગ હવે એની ગણતરી કરશો એટલે જવાબ તમને મળશે ત્રીસ હજાર રૂપિયા જ્યોતિને મળતી પાઘડી બરાબર સિત્તેર હજાર ગુણ્યા ત્રણ અપોન સાત તો જ્યોતિને મળતી પાઘડી બરાબર ત્રીસ હજાર જે ચાલુ રહેનાર ભાગીદારો દીપ અને ગીતા સરખા પ્રમાણ માં આપશે એટલે સર બોલો ત્રણ સાત કેવી નફા નુકસાન નું જૂનું પ્રમાણ ત્રણ અને ત્રણેય ભાગીદારો નો સરવાળો ભાગાકારમાં ત્રણ લખેલા છે જો જ્યોતિ નું જૂનું પ્રમાણ શું છે ત્રણ અને એ બંને ત્રણેય ભાગીદારોના જૂના પ્રમાણ નો સરવાળો કરીશ તો ભાગાકાર માં કેટલા આવશે ખ્યાલ આવ્યો કે ના આવ્યો જી પેલા હા સર આવ્યો 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 સર આવ્યો લખાઈ ગઈ સર હું બને ત્યાં સુધી તમને આ બધી સમજૂતીમાં વાક્ય રચના લખાઈને કામ કરાવું છું કારણ છે કે અમુક વાક્ય રચના તમે ભવિષ્યમાં પણ જ્યારે જોશો તો તમને એ વખતે ધ્યાનમાં આવશે મેં એટલા માટે લખ્યું છે તેનું નફા નુકસાનનું પ્રમાણ પાઘડીના મૂલ્યાંકનમાં તો નફા નુકસાનનું પ્રમાણ જોવાનું છે તો નફા નુકસાનનું પ્રમાણ જ્યોતિ જો જ્યોતિનું પ્રમાણ તમે જુઓ તોય તમને ખ્યાલ આવી જવું જોઈએ કે ત્રણ સાત આ રીતે ધ્યાનમાં રાખજો એટલે ભવિષ્યમાં ભૂલી ના જતા પાછું યાદ રાખજો આગળ કોલેજમાં બધા ચેપ્ટર રિવિઝન થશે તો એ વખતે તમારે અત્યારથી પાક્કું કરી દેવાનું છે આ હવે આ ત્રીસ ની અસર આપણે મૂડી સોરી ચાલુ ખાતામાં આપવાની છે તો આપણે ચાલુ ખાતામાં હવે જુઓ જૂના પાકા સર્વે એમાં ચાલુ ખાતાની કોઈ બાકી આપેલી નથી એટલે આપણે હવે ચાલુ ખાતાની બાકીઓ આપેલી ના હોય એટલે ડાયરેક્ટ અસર આપી દઈએ છીએ પાઘડીની જ્યોતિને પાઘડીની રકમ મળે છે કોણ આપે છે દીપ અને ગીતા સરખાઈશે એટલે અહીંયા ચાલુ ખાતામાં જમા બાજુ દીપ અને જ્યોતિનું નામ લખાશે તે પ્રમાણે નામ લખીએ છે આપણે દીપના ચાલુ ખાતે અને ગીતાના ચાલુ ખાતે અને જ્યોતિની અંદર પંદર હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા રકમ લખી નાખો હવે એ બંનેના ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખવાનું છે દીપના ચાલુ સોરી જ્યોતિના ચાલુ ખાતે અને દીપ અને ગીતાના મૂડી સોરી દીપ અને ગીતાના ચાલુ ખાતામાં અસર આપવાની પંદર હજાર પંદર હજાર

બે નંબર નો પોઈન્ટ દેવાદાર પર ચાલીસ હજાર ના દસ ટકા એટલે ચાર હજાર રાખવાના છે તો નવી ગાલખા અનામત ચાર હજાર જૂની આપણને આપેલી છે છ હજાર એટલે બે હજાર નો ફાયદો ગાલખા અનામત ઘટી ગઈ આપડી એટલે ફાયદો તો એની બીજી અસર નફાનું સોરી પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અને પહેલી અસર પાકા સરવૈયામાં આપી દો દેવાદારો દેવાદારો અંદરના કોલમમાં ચાલીસ હજાર એના દસ ટકા ગાલખા ધનામત ચાર હજાર રૂપિયા એટલે બારના કોલમમાં બાદ બાકી કર્યા પછી છત્રીસ હજાર રૂપિયા દેવાદારો ચાલીસ હજાર બાદ ગાલખા અનામત હવાલા ચાર હજાર રૂપિયા અનામત હવાલા ની ચાર હજાર રૂપિયા માઇનસ ગાલખાદ અનામત જૂની છ હજાર રૂપિયા ચાર માંથી છ હજાર બાદ કરવું એટલે માઇનસ બે હજાર રૂપિયા

લખીણાંક ભાઈ કોને બાકી છે લખીણાંક હવે એના પછી આગળ જઈએ તેમાં સ્ટોક તેની પડતર કિંમત કરતા સ્ટોક તેની પડતર કિંમત કરતા પચીસ ટકા વધારે કિંમતે દર્શાવેલ છે જે પડતર કિંમતથી નોંધવો વધારે વધારે કિંમતે કિંમતે દર્શાવેલ છે તો તો કિંમત હોય અને એમાં કરીએ અહીંયા લખેલો છે સ્ટોક આપણો પચાસ હજારની કિંમત છે આપણા માટે કેટલા ટકા કહેવાય એકસો પચીસ ટકા તો એકસો પચીસ ટકા એ પચાસ હજાર તો સો એ કેટલા એટલે તમને પડતર કિંમત ની ગણતરી લખવી પડશે તેના માટે ગણતરીના પેજ ઉપર આવી જાઓ અને જરૂરી ગણતરી પણ લખી નાખો એની સ્ટોક તેની પડતર કિંમત કરતા પચીસ ટકા વધુ કિંમતે દર્શાવેલ છે જે તેની પડતર કિંમતે દર્શાવવો એવો હવાલો આપેલો છે તો આપણે જેના કરતા કહ્યું એના માટે સો ટકા ધાર્યા એમાં પછી લખ્યું પચીસ ટકા વધુ કિંમતે ચોપડામાં દર્શાવેલ એટલે કે ચોપડાની જે કિંમત છે કેટલા ટકા કઈ એકસો પચીસ ટકાની કિંમત કહેવાય तो 125 ए 50000 तो 100 ए कितना પછી પડતર કિંમત બરાબર 100 * 50000 / 125 કરશું એટલે પડતર કિંમત તમારી થઈ ગઈ ₹40000 ગણતરી લખી નાખજો

લખાઈ ગયું એટલે કે ચાલુ વર્ષે આ ટ્રેડમાર્ક નામની મિલકત આપણે લાવેલા છે જે કુલ છ વર્ષ માટે છે હવે છ વર્ષ માટે હોય એટલે છ વર્ષ વડે એને ભાગીએ તો એક વર્ષ નો ઘસારો કેટલો મળશે દસ હજાર રૂપિયા માં રાખજો ટ્રેડમાર્ક નામની મિલકત ચાલુ વર્ષે આપણે લાવેલા છે જેનો ઉપયોગ આપણે છ વર્ષ માટે જ કરવાનો છે તો દર વર્ષે એની કિંમત કેટલી માંડી વાળવાની ઘસારા સ્વરૂપે તો એને છ વડે ભાગશો એટલે એક વર્ષની કિંમત તમને મળશે દસ હજાર રૂપિયા આ ધ્યાનમાં રાખજો સોરી હજી આપણે ત્રણ નંબરના હવાલો તો તમે ગણતરી લખી નાખી પણ ત્રણ નંબરની અસરો આપવાની બાકી છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં અહિયાં પચાસ હજાર હતી દસ હજાર નો ઘટાડો થયો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અસર આપવાની બાકી છે એ લખી નાખો પહેલા સ્ટોક ખાતે રકમ દસ હજાર રૂપિયા સ્ટોક ખાતે રકમ દસ હજાર રૂપિયા લખો અને પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ સ્ટોકની કિંમત નવી લખી નાખો સ્ટોક ખાતે ચાલીસ હજાર રૂપિયા એના પછી ચાર નંબરનો હવાલો અત્યારે તમને સમજાયો ફરીથી રિપીટ કરી દઉં છું ટ્રેડમાર્ક સાઠ ચાલુ વર્ષે મિલકત લાવેલ છે જેનો ઉપયોગ આપણે છ વર્ષ માટે કરવાનો છે તો છ વડે એને ભાગશો એટલે એક વર્ષની માંડી વાળવાની રકમ મળશે દસ હજાર રૂપિયા તો આ રકમ ઘસારા સ્વરૂપે આપણે માંડી કે બાદ કરી માં મિલકત લેના બાજુ આપો ટ્રેડમાર્ક સાહીઠ હજાર રૂપિયા બાદ માંડી વાળા દસ હજાર રૂપિયા એટલે બાર કોલમમાં કોલમ પચાસ હજાર રૂપિયા સાઠ હજાર માંથી દસ હજાર આપણે ચાલુ વર્ષ નું ઘસારા સ્વરૂપે માંડી વાર્યા એટલે નવી કિંમત આપણી થઈ ગઈ પચાસ હજાર રૂપિયા દસ હજાર જે માંડી વાર્યા એ આપણા માટે મિલકત ઘટાડો એટલે એક પ્રકાર નુકસાન તેની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આપી દો ટ્રેડમાર્ક માંડી વાર્યા દસ હજાર રૂપિયા અસર અપાઈ ગઈ હા એના પછી ફરીથી પ્રશ્ન ઉપર જઈએ છે પ્રોવિડન્ટ ફંડ ની હા બોલો બીજી અસર ક્યાં આની ટ્રેડમાર્ક ની પહેલી અસર પાકા સર્વેયામાં ટ્રેડમાર્ક માંથી બાદ કર્યા દસ હજાર અને બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ જોઈ લે ટ્રેડમાર્ક માંડીવાળા પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં ટ્રેડમાર્કમાંથી વાત કર્યા માંડીવાડેલા દસ હજાર એટલે બારનાકુલમમાં પચાસ હજાર હવે પ્રશ્ન ઉપર જઈએ છીએ ફરીથી પ્રોવિડન્ટ ફંડની જવાબદારી રૂપિયા પાંત્રીસ હજાર નક્કી થઈ તો અહીંયા જવાબદારી લે એક પ્રકારનું દેવું નક્કી થયું આપણું પાંત્રીસ હજાર પહેલાં હતું કેટલું પ્રોવિડન્ટ ફંડ આપણી જોડે હતું પહેલા બત્રીસ હજાર નવી કિંમત નક્કી થઈ પાંત્રીસ હજાર હવે દેવું વધ્યું એટલે નુકસાન આવ્યું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવાનું પ્રોવિડન્ટ ફંડ ની જવાબદારી ખાતે ત્રણ હજાર અને નવા પાકા સરવૈયા મૂડી દેવા બાજુ એટલે કે જવાબદારી બાજુ લખવાનું પ્રોવિડન્ટ ફંડ ની જવાબદારી પાંત્રીસ હજાર નક્કી થઈ જૂનામાં બત્રીસ હજાર હતા એટલે ત્રણ હજારનું આપણે દેવું વધ્યું એટલે નુકસાન એટલે પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખી નાખો પ્રોવિડન્ટ ફંડની જવાબદારી ત્રણ હજાર રૂપિયા વધી ગઈ એટલે ત્રણ હજાર લખો બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીની નીચે ત્રણ લીટી જેવું છોડીને પછી લખજો પ્રોવિડન્ટ ફંડની જવાબદારી પાંત્રીસ હજાર રૂપિયા અસર અપાઈ ગઈ હા ગઈ હશે હવે જોઈએ છે આગળ છ નંબર નો હવાલો નવી પેઢીની કુલ મૂડી નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી એવું કહ્યું છે અહિયાં નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી તો જૂની પેઢીની કુલ મૂડી કેટલી છે ત્રણ લાખ પચાસ હજાર જૂની પેઢીમાં કુલ મૂડી ત્રણ લાખ પચાસ હજાર નવી પેઢીમાં કુલ મૂડી કેટલી છે પચાસ તો પેલા પાકા જઈએ છીએ આપણે મૂડી દેવા બાજુ ભાગીદારો છે નામ લખીએ આપણે ગીતા ચાલુ ભાગીદારો દીપ અને ગીતા એમની નવી મૂડી બંનેની ભાગીદારોની કુલ મૂડી નવા પાકા સરવૈયામાં જે જૂની મૂડી છે એટલી જ હોવી જોઈએ એટલે કે ત્રણ લાખ પચાસ હજાર જ હોવી જોઈએ બરોબર આ ધ્યાનમાં આવ્યું કે જે જૂના પાકા ત્રણ ભાગીદારોની કુલ મૂડીનો સરવાળો હતો ત્રણ લાખ પચાસ હજાર અહીંયા મેં ઉપર પ્રવેશ બાદનું લખ્યું છે તમે નિવૃત્તિ બાદનું પાકું કરી દેજો તમારામાં હવે ફરીથી પ્રશ્ન ઉપર છું આ મૂડી છ નંબરના હવાલામાં જ આ મૂડી

તો એક લાખ પંચોતેર હજાર રૂપિયા બંને મૂડી આખર ની લખી નાખો નવા પાકા સરવૈયા માં અંદર ના કોલમ લખી નાખો પેલા લખાઈ ગયું છે હવે આપડે જે અત્યાર સુધી મૂડી ખાતામાંથી માંથી આખર ની બાકી અહીંયા લાવતા હતા ખ્યાલ હોય તો મૂડી ખાતામાં આપણે બાકી આગળ લઈ ગયા શોધતા હતા જેને આપણે આખરની મૂડી કહેતા હતા તો એ આખરની મૂડી અહીંયા લખતા હતા હવે અહિયાં થી આપડે ત્યાં લઈ જઈએ મૂડી ખાતામાં બે ત્રણ લી રાખજો પેલા મૂડી ખાતામાં ઉધાર બાજુ બે ત્રણ લીટી રાખીને લખજો લખાઈ ગયું હા સર હા હવે 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 ફરીથી પ્રશ્ન ઉપર ચાલુ ખાતે લઈ જવી એ પછી આપણે કરીશું અસર હવે સૌથી પહેલા મિલકતો તો મિલકતોમાં જૂની પાગડી અને એકત્રિત નુકસાન હોય તો જોઈ લેવાનું એ શું કરવાનું જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ના જૂના પ્રમાણમાં વેચી દેવાનું છે તો આપણે વેચી દઈએ ચાલુ ખાતામાં ઉધાર બાજુ ચાર હજાર છ હજાર ચાર હજાર ચાર છ ચાર લખી નાખો સ્પીડ રાખજો થોડી જવા દો થઈ ગયું જવા દો એના પછી

એના પછી હવે જે મિલકતો અને જે દેવામાં કોઈ હવાલાની અસર આવેલી ના હોય એવી મિલકતો અને દેવા લખવાના છે બરોબર ચાલુ ખાતું કરવું ફરીથી ઓકે લે ભાઈ જોઈ લે

લખાઈ ગઈ અસર લેનદારો અને જમીન મકાન હવે સૌથી પેલા ફરીથી પ્રશ્ન હવે કઈ બાકી નથી આપડે ખાલી નીચેનું ચાલુ ખાતાનું તફાવત નું બાકી છે બીજું બધું અસર પૂરી થઈ ગઈ તો હવે પેલા પુન મૂલ્યાંકન ખાતું તેમાં તમે જુઓ ઉધાર બાજુ નો અસર દસ ને દસ વીસ ને ત્રણ ત્રેવીસ હજાર થયું એ ત્રેવીસ હજાર તમે જમા બાજુના ના ખાનામાં સરવાળો લખો એમાંથી ઉપરના બે હજાર બાદ કરો

હવે આ ખોટ આ જે ખોટ આઈ ચાલુ ખાતામાં લઈ જવાની છે ચાલુ ખાતામાં ઉધાર બાજુ પુન મૂલ્યાંકન હા બોલો પુનઃ મૂલ્યાંકનમાં ખોટ ચાલુ ખાતે લખવાનું હા ચાલુ ખાતે મેં શું લખ્યું છે મૂડી ખાતે લખ્યું છે હા સોરી અહીંયા મૂડી ખાતાની જગ્યાએ ભઈ ચાલુ ખાતે લખી નાખજો તમે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ ખોટ ડેશ ચાલુ ખાતે લખજો અહીંયા એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે પેલા ચાલુ ખાતામાં જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનું જ ખાતું બંધ કરવાનું છે તો પંદર ને પંદર બાર બાર ને પંદર ને પંદર ત્રીસ ત્રીસ ને બાર બેતાલીસ હજાર સરવાળો થયો જમા બાજુ નો જમા બાજુ નો સરવારો ભાઈ માઈક બંધ જ્યોતિનો જમા બાજુનો સરવાળો બેતાલીસ હજાર એ બેતાલીસ હજાર તમે ઉધાર બાજુ સરવાળો લખો એમાંથી ઉપરની રકમ પંદર હજાર બાદ કરશો એટલે તફાવત જે આવ્યો સત્યાવીસ હજાર રૂપિયા તેના મૂડી ખાતે લઈ જવાનું છે જ્યોતિના મૂડી ખાતે અને મૂડી ખાતામાં કઈ બાજુ જમા બાજુ અહીંયા તફાવત ઉધાર બાજુ આવ્યો તો મૂડી ખાતામાં જમા બાજુ અને જમા બાજુ લખવાનું જ્યોતિના ચાલુ ખાતે અને જ્યોતિમાં તફાવત લખો સત્યાવીસ હજાર હવે જ્યોતિની મૂડી ખાતું બંધ કરી દો એક પચાસ સત્તા સત્યાવીસ લઈ એનો સવારો થયો એક લાખ સિત્યોતેર હજાર એ એક લાખ સિત્તોતેર હજાર રૂપિયા આપણે જ્યોતિમાં ઉધાર બાજુ લખો અને એ રકમ હવે એના લોન ખાતે લઈ જવાની કયા ખાતે લોન ખાતે એટલે ઉપર લખી નાખો જ્યોતિની લોન ખાતે એક લાખ સિત્તોતેર હજાર રૂપિયા બાકી આગળ લઈ ગયામાં કોઈ ભૂલથી લખતા નહીં ઉપરની લીટીમાં લખજો એનાથી એક લાખ સિત્ત્યોતેર હજાર રૂપિયા જ્યોતિની લોન ખાતે હવે બીજા ચાલુ ભાગીદારો જે છે એમના ચાલુ ખાતા અને મૂડી ખાતા બંધ કરીને હવે એની બાકી કાઢી નાખવાની છે મૂડી ખાતા હવે જુઓ પેલા ચાલુ રહેનાર એમાં દીપ એક લાખ પંચોતેર હજાર ઉધાર બાજુનો સરવાળો ગીતા નો સરવારો પણ એક પંચોતેર તો એ રીતે આપણે સરવાળો કરીએ ઉધાર બાજુ નો સરવારો તો એ સરવારો એક લાખ પંચોતેર હજાર એક લાખ પંચોતેર હજાર થઈ ગયો એ સરવાળો તમે જમા બાજુના ખાનામાં લખો અને એમાંથી ઉપરનો તફાવત બાદ કરશો એક લાખ એક લાખ તો તફાવત જે આવે ચાલુ ખાતે લઈ જવાનું છે પંચોતેર હજાર અને પંચોતેર હજાર હવે ત્યાં લખવાનું ચાલુ ખાતે હવે આ ચાલુ ખાતે લઈ જઈએ તો અહીંયા જમા બાજુ અસર છે તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખો મૂડી ખાતેથી લાવ્યા અને એમાં રકમ લખો પંચોતેર હજાર પંચોતેર હજાર હવે ચાલુ ખાતા બંધ કરવાના હવે દીપ અને ચાલુ ખાતા બંધ કરીએ તો ઉધાર ઉધાર બાજુનો બાજુનો થાય થાય છે છે એ લખી દઈએ છીએ આપણે એક લાખ રૂપિયા એ એક લાખ રૂપિયા તમે જમાના ખાનામાં પણ લખી નાખો અને એમાંથી ઉપરના આઠ હજાર બાદ કરશું એટલે તફાવત આવ્યો બાણુ હજાર રૂપિયા જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા હવે ચાલુ ખાતાનો તફાવત જમા બાજુ આવેલી એને કહેવાય ઉધાર બાકી અને ઉધાર બાકી મિલકત લેણા બાજુ ચાલુ ખાતા લખવાના રહેશે મૂડી ખાતાની બાકી મૂડી દેવા બાજુ ચાલુ ખાતાની ઉધાર બાકી મિલકત લેણા બાજુ હવે એની નીચેનું આપણે રોકડ બેંક ખાતું પણ બંધ કરી દઈએ છે એમાં કોઈ અસર આવેલી નથી એટલે બાવીસ ના બાવીસ હજાર જ બાકી આગળ લઈ ગયા એ રીતે અસર આપી દેવાની રહેશે ત્રણેય અસર અપાઈ જાય મૂડી ખાતું ચાલુ ખાતું અને રોકડ બેંક ખાતું એટલે પછી આપણે પાકા સર્વૈયામાં અસર આપીએ હવે એના પછી પાકા સર્વૈયા જઈએ છીએ તો પાકા સર્વૈયામાં હવે તમે એક તો મૂડી તો લખાઈ જ ગયેલી છે આપણી હવે રહ્યું આપણે રોકડ બેંક ખાતું પહેલા લખી દઈએ છીએ હવે તમારે મિલકત લેના બાજુ નીચે ચાલુ ખાતાનું એડિંગ આપીને એની નીચે નામ લખી નાખો અને એ પ્રમાણે બાકીઓ લખી નાખો અને બધી અસરો અપાઈ ગઈ છે ખાલી એક આપણે બાકી અહીંયા મૂડી દેવા બાજુ લખવાની બાકી છે તો મૂડી દેવા બાજુ તમે લખો ગીત જ્યોતિની લોન જ્યોતિની લોન જેની રકમ છે એક લાખ સિત્યોતેર હજાર અને પછી બંને બાજુનો સરવારો કરો એટલે સરવાળો તમારો છ લાખ બાવીસ હજાર રૂપિયા થશે એની સાથે દાખલા નંબર દસ પૂર્ણ થયો